અને આ વિદ્યા અભ્યાસ માટે દૂર દૂરથી કદાચ બીજા રાજ્યોમાંથી પણ અહીંયા અભ્યાસ માટે રાજાના સંતાનો અને વિદ્યાભ્યાસ માટેના વિદ્વાનો છે આવતા હતા. એટલે વલ્લભીની નામના પણ પ્રાચીન વિદ્યાપીઠમાં અગ્રણ્ય વિદ્યાપીઠ તરીકે ગણના પામેલ છે. તેને પ્રસિદ્ધિ કરવા માટે તે સમયના ગુજરાતના મૈત્રક વંશના જે રાજાઓ થઈ ગયા એમણે સૌથી વધુમાં વધુ મહામૂલી ફાળો આપેલો છે. એને પ્રેરણા સ્ત્રોત તરીકે ઓળખાવી શકાય. અને મૈત્રક વંશના શાસકોએ જે યોગદાન આપ્યું એ યોગદાન બદલ આ વિદ્યાપીઠ મશહૂર બનેલી, પ્રસિદ્ધિ પામેલી. તે બૌદ્ધના હીનયાન પંથનું કેન્દ્ર વલ્લભી વિદ્યાપીઠ બે ફાટાઓ એની અંદર હીનયાન પંથ છે બૌદ્ધ ધર્મના, મહાયાન ને હીનયાન એવા બે પંથ છે. એમાં હીનયાન પંથના જે બૌદ્ધ સાધુઓ છે એ વિદ્યા અભ્યાસ માટે આ વિદ્યાપીઠની મુલાકાત લેવા આવતા હતા અને અભ્યાસ કરતા હતા. એના મહાન બે આચાર્ય એટલે આપણે જે સંચાલન કરીએ એ આચાર્યની વાત નથી, શિક્ષક ભણાવતા હોય ને એને આચાર્ય કહેવામાં આવતો હતો, હાજરે તે આચાર્ય એમ. સ્થિરમતી અને ગુણમતી નામના બે વિદ્વાન એવા હતા કે જેની નામના આજે પણ ગણાવી શકાય એવા સ્થિરમતી અને ગુણમતી નામના વલ્લભીની અંદર બે આચાર્યો શિક્ષણ કાર્ય કરાવતા હતા. અને ચીની મુસાફીર ઈદ સિંગે તો ત્યાં સુધી પોતાના લેખની અંદર લખ્યું છે કે વલ્લભી પીઠ છે એ પ્રાચીન સમયની અંદર જે બિહારની નાલંદા વિદ્યાપીઠ છે એની સાથે વિદ્યા અભ્યાસમાં હરીફાઈ કરતી હતી. અને એનો વિદ્યાર્થી ગણો અને ગુજરાતનો વિદ્યાર્થી ગણો તો બે સમકક્ષ આદર્શ વિદ્યાર્થી તરીકે ગણના પામતી હતી. એટલે નાલંદા સાથે હરીફાઈ કરનારી બીજી વિદ્યાપીઠ વલ્લભી કહેવાતી હતી. આ ભાવનગરની વલ્લભી વિદ્યાપીઠ છે તે આંતરરાષ્ટ્રીય કક્ષાએ બંદર અને રાજધાનીના સંદર્ભની અંદર ઈસવીસન 480થી શરૂ કરી અને ઈસવીસનના 775ના સમયગાળા દરમિયાન એ વિશ્વ પ્રસિદ્ધ પામેલી. તો એવી વિદ્યાપીઠ એટલે આપણે ગુજરાતની મહત્ત્વની કહી શકાય એવી વિદ્યાપીઠ જે ઈસવીસન 775ના સમયગાળા દરમિયાન વિદેશી આરબ્સ જે શાસકો ગુજરાતની અંદર આવ્યા અને તેને આક્રમણ કર્યું, ચડાઈ કરી એની અંદર આ વલ્લભી વિદ્યાપીઠ છે એ પડતી થઈ અને ત્યાર પછી એ બંધ થઈ ગઈ. પણ એમ પણ કહેવાય છે કે કોઈ કુદરતી આપત્તિ આવી અને તેની અંદર એ દરિયામાં વિલીન થઈ ગઈ એવો પણ એક મત જોવા મળે છે. તો ગુજરાતની આ વલ્લભી વિદ્યાપીઠ છે એની અંદર વિદ્વાનોના નામ દરવાજા પર લખવામાં આવતા હતા કે આ મહાન વિદ્વાનો છે એ આના આચાર્ય તરીકે ભૂમિકા ભજવતા હતા, નામના ધરાવતા હતા અને તેને રાજસભામાં યોગ્ય સ્થાન પણ આપવામાં આવતું હતું. કોઈ વિદ્વાન હોય, બુદ્ધિશાળી હોય, કોઈ મહાન લેખક હોય તેમને આ વિદ્યાપીઠની અંદર આચાર્યનું પદ આપવામાં આવતું હતું જે વિદ્યાભ્યાસ માટે કાયમ ત્યાં રાખવામાં આવતા હતા. એવા પ્રકારે તેમની માન સન્માન સાથે સમાજની અંદર એની નામના ગણના કાયમ રહે એટલા માટે એને સ્થાન આપવામાં આવતું હતું અને ખરા અર્થમાં તે આંતરરાષ્ટ્રીય કક્ષાની વિદ્યાપીઠ બની રહી હતી. એનો વિદ્યાર્થી તો આદર્શ હોય, એનો વિદ્વાન પણ એટલો હોય. નામ ઉપરથી તમને ખબર પડી જાય કે સ્થિરમતી ગુણમતી કોઈ સામાન્ય નામ નથી. તો એવા મહાન વિદ્વાનો જ્યાં ભણાવતા હોય અને એની અંદર ભણનાર કોઈ સામાન્ય ન હોય ત્યાં શિક્ષણ મેળવવું એ નાની સૂની વાત ન કહેવાય, એ દ્રષ્ટિએ મહત્ત્વની ગણી શકાય. પરંતુ નાલંદા વિદ્યાપીઠની અંદર સમાજના અને તે સમયના શાસકો દ્વારા તે જે દાન આપવામાં આવતું હતું એ દાન દ્વારા આ વિદ્યાપીઠ છે એ વિદ્યાપીઠને કાયમ એનું સંચાલન વહીવટ છે એ શરૂ કરવામાં આવેલો અને એમાંથી ઉત્તરોત્તર આ પ્રસિદ્ધિ પામેલી ગણાવી શકાય.